ઓફ વડોદરા. વડોદરામાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદને સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. વડોદરાના ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા ભાદરવાના ભીંડા અને ચોમાસાના દેડકા સાથે રૂપાલાની સરખામણી કરાઈ હતી. આ મામલે સમાધાન માટે મધ્યસ્થી કરનાર ભાજપના ક્ષત્રિય આગેવાનોને તકવાદી અને અવસરવાદી વડોદરાના ક્ષત્રિય આગેવાને ગણાવ્યા હતા. રાજપૂત સમાજની માત્ર એક જ માંગ, પુરુષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર પરત લેવામાં આવે. ત્યારે ગાંધીનગર ગૃહ ખાતે વડોદરામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહેન્દ્રસિંહ રાઠોડ સહિતના વડોદરાના ક્ષત્રિય આગેવાનોએ ઉમેદવારી પરત લેવા પાર્ટીને રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ છેલ્લા 5-7 દિવસ 8 દિવસ થી જાણો છો, રૂપાલાજીએ ખૂબ જ ખરાબ સ્ટેટમેન્ટ આપી અને આ સ્ટેટમેન્ટ માફી ના હોય આમ. જયારે જેમને કોઈ વિષયનો અભ્યાસ ના હોય, એ ભાદરવાના ભીંડા, ચોમાસાના દેડકા અને એક નાના સમાજને ખુશ રાખવા માટે એ કયો સમાજ, જે મહેનતુ સમાજ, નમ્ર સમાજ, આ બે સમાજને લડાવવા માટેનો એમને એક નિષ્ફળ પ્રયાસ કર્યો. અને જયારે અમારા પૂર્વજોમાં આવે અભદ્ર ભાષા વાપરીને કહેતા હોય કે એમને રેટી રોટી બેટીનો વ્યવહાર કર્યો છે, એટલે ખૂબ જ ખરાબ આરોપ લગાવ્યો. અને ક્ષત્રિય સમાજે જયારે સર્વ વર્ણ માટે, સનાતન ધર્મ માટે, ગાય માટે, બહેનો માટે જયારે પોતાના માથા લટકાવ્યા હોય, આપ્યા હોય, અને જયારે અમારા સમાજ અમારા પૂર્વજો પર જયારે જે એ ટિપ્પણી કરતા હોય, એટલે એમાં કોઈ માફી ના હોય, રવિવાર સુધીનો અમે અલ્ટિમેટમ આપ્યો છે. રવિવાર સુધીમાં રાજકારણમાં રૂપાલા સાહેબ દેખાવા ના જો ભાઈ, એ તકવાદી અવસરવાદીઓ. હવે અમે સર્વ અત્યારે રાજકારણથી ઉપર છે, અમે સમાજ અમારો સર્વોપરી, અને એ અમારા સમાજ પોતાના માન સ્વાભિમાન સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે. અમારું ક્લિયર અલ્ટિમેટમ છે, અમારા હજારો લાખો નહીં તો બી જેલમાં બેઠા છે. બસ અમારી માંગ એક જ છે, રૂપાલા જોઈએ નહીં, આ ભાદરવાનો ભીંડો ના જોઈએ, આ ચોમાસાનો દેડકો જોઈએ જ નહીં, આ તકવાદી અવસરવાદી જોઈએ જ નહીં. નહીં થાય તો સોમવારથી પિક્ચર જુઓ, આ તો ટેલર છે, પિક્ચર બતાવીશું અમે. મહેન્દ્રસિંહ રાઠોડ.